ગુજરાતમાં કોંગ્રેસ આપનું ઇન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે. ત્યારે આજે ભાજપ દ્વારા ગુજરાતના ઉમેદવારો સહિત દેશમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં રાજકોટ લોકસભા સીટ માટે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કરાયું છે. ભાજપ દ્વારા 195 સીટ પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થતાં રાજકોટ ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે, ત્યારે મોટા ગજાના નેતાને ટિકિટ અપાઈ ખુશીની વાત છે. અમે અત્યારથી જ પરસોત્તમભાઈને જીતાડવાની મહેનત કરીશું. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યું કે પરસોત્તમભાઈને ટિકિટ મળી તે ખુશીની વાત છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદી છે તે 195 ઉમેદવારોની છે તે જાહેર કરવામાં આવી છે. મહત્વનું રાજકોટ બેઠક છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચર્ચામાં હતી, ત્યારે રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા છે તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. આપણી સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે, તેમની સાથે વાત કરશું. તમારી જેવા સ્પષ્ટ વક્તાને રાજકોટમાંથી ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? ખૂબ આનંદની વાત છે. રૂપાલા સાહેબ સિનિયર લીડર છે અમારા ગુજરાત પ્રદેશ ભાજપના, ખૂબ અનુભવી છે અને રાજકોટની જે સીટ છે ને રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ છે એ પ્રમાણે મોદી સાહેબ જે પસંદ કરે યોગ્ય છે અને વિઝનવાળા માણસ છે અને સૌરાષ્ટ્રનું કેપિટલ રાજકોટ હોય તો યથાયોગ્ય વ્યક્તિ હોય તો સારું, એટલે અમને ખૂબ આનંદ થયો છે અને અમે તો આજથી જ કામે લાગી જશું. સાહેબને પ્રોમિસ આપ્યું હતું ટિકિટ મળે પછી જે કોઈ ઉમેદવાર આવશે એને તન મન ધનથી લાગી જશું. અમે આરંભ કરી દીધો અને અમારા કાર્યકરો જો આપેલી મિટિંગ જ છે અમારી. ખાસ કરીને રામભાઈ, જે રીતના સ્પષ્ટ વક્તા છે, લોકોની વચ્ચે જનારા, લોકોની વચ્ચે જીવનારા છે, રાજકોટને આનાથી કેટલો ફાયદો થશે? રાજકોટને ખૂબ જ ફાયદો થશે. વિઝનવાળા માણસ છે, અનુભવી છે, જાણકાર છે. સ્પષ્ટ વક્તા તો ઠીક છે, બરાબર હોય ને રહેવું જોઈએ સ્પષ્ટ વક્તા, એટલે કોઈ બીજી વાત નથી, પણ વિઝનવાળા છે, અનુભવી છે અને વર્ષોથી રાજકારણમાં જોડાયેલા છે અને ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારને સારી રીતે સમજી શકે છે. માણસનો અભ્યાસુ માણસ હોય, એને બધી નોલેજ હોય, જાણકારી હોય, એટલે સૌરાષ્ટ્રને, રાજકોટને, આખા સૌરાષ્ટ્રને ફાયદો થશે. એવી જ રીતના આપણા મનસુખભાઈ જે અમારા પોરબંદર આવ્યા એ પણ ખૂબ અગત્યની વાત છે અને અગત્યની સીટ ઉપર અગત્યના વ્યક્તિ આવ્યા. ત્યાં પણ પોરબંદર વિસ્તારમાં જે વિકાસ સાથે જે છે પ્રશ્નો એ સોર્ટ આઉટ થશે અને બંને લોકો ખૂબ અનુભવીને પીઢ છે તો એનો પણ બધાને સૌરાષ્ટ્રને લાભ મળશે. ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારો છે તેની યાદી જાહેર કરી છે. આપણી સાથે ગોવિંદ બાપ્પા એટલે કે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય આપણી સાથે ગોવિંદભાઈ પટેલ છે, તેમની વાત કરશું. ગોવિંદ બાપ્પા, 195 ઉમેદવારોની યાદી, એમાં રાજકોટ, પોરબંદર અને જામનગરના ઉમેદવારોને લિસ્ટ જાહેર થયું છે, શું કહેશો? મને ખૂબ આનંદ છે એ વાતનો કે કેન્દ્રની નેતાગીરી અને પ્રદેશની નેતાગીરીએ રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે, રાજકોટમાંથી નીકળતો અવાજ એ દિલ્હી સુધી પહોંચી શકે અને એ સારી રીતે પહોંચી શકે અને પહોંચાડી શકે એવા વિઝનવાળા એક વ્યક્તિ જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, કૃષિ મંત્રી પણ રહી ચૂક્યા છે અને આજે પણ કેન્દ્રની અંદર મિનિસ્ટ્રી શોભાવી રહ્યા છે, એવું વ્યક્તિત્વને રાજકોટમાં મૂકીને કેન્દ્રની નેતાગીરી અને પ્રદેશની નેતાગીરીએ ખૂબ રાજકોટ ઉપર ઉપકાર કર્યો છે એમ માનું છું અને આવતા દિવસોમાં રાજકોટને અને સૌરાષ્ટ્રને રૂપાલાના કરવાથી મોટો ફાયદો થશે. એ જ રીતે પોરબંદર વિસ્તાર એટલે રાજકોટ જિલ્લાના બંને ભાગો છે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું જે હબ છે એ હબની અંદર બંને કેન્દ્રની નેતાગીરી જે નિર્ણય કર્યો છે એ રીતે મનસુખભાઈ માંડવિયા પણ એક સક્ષમ અને નીવડેલા મંત્રી છે, એમને જે કામગીરી કોરોના સમય દરમિયાન કરી છે ને એના કારણે સમગ્ર દેશ અને દુનિયામાં એમનું નામ થયું છે, એવા વ્યક્તિત્વને રાજકોટ જિલ્લાની અંદર મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા આ બંનેને જે ઉમેદવાર બનાવ્યા છે પોરબંદર અને રાજકોટમાં એના માટે બંનેને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જંગી બહુમતીથી બંને જીતે એના માટે તન મન અને ધનથી અમારી આખી ટીમ કામે લાગશે. ચોક્કસ જરીતની વાત કરવામાં આવે તો રાજકોટ, પોરબંદર અને જામનગર સહિતની 195 ભારતની બેઠકો છે તેની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદી છે જાહેર કરવામાં આવી છે, જેને પગલે જે ઉમેદવારો છે તેના સમર્થકો કે સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં એક ઉત્સાહનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.